આજે આપણે વિષય ગણિતમાં ચેપ્ટર બધી ઘાત અને ઘાતાંક વિશેના દાખલા ભણીશું, જેમાં આપણને આપેલું છે કે નીચેનાની કિંમત શોધો. એટલે નીચે આપણને અલગ અલગ રકમો આપેલી છે, તે રકમની આપણે ઘાત અને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને તે રકમની કિંમત શોધવાની રહેશે. તો તેમાંથી એ શોધમાં આપણને આપેલું છે, પહેલો દાખલો કે 8^-1^5^3^2^4. હવે તો આપણે આનું સાદુરૂપ આપીએ કે કિંમત શું એની શું કરવું પડે, તો એના માટે સૌ પ્રથમ આપણે જોઈએ કે જેની ઘાત માઇનસ છે, ઘાત માઇનસમાં પ્લસ કરીએ તો આપણે જાણીએ કે શું થાય, અંશમાં છેદમાં હોય છે, છેદમાં હોય તો અંશમાં, એટલે કે ઉપરી રાખવાનું ઉલટું વ્યસ્ત છે. તો આપણે સૌ પ્રથમ કરીએ કે આ માઇનસ છે તેને આવા દીધું પડે નીચે, માઇનસ એક ઘાત હોય છેદમાં હોય છે એટલે એ ઘાત એ પ્લસ એક ઘાત, જે લખવાની જરૂર નથી અથવા લખો તો પચાર. ત્યાર પછી 5^3 આપણે ઉપર લખી શકીએ, 5^3 હવે પ્લસ છે એટલે એને કંઈ ફેરવવાની જરૂર નથી. ત્યાર પછી છેદમાં કેટલા આપેલા છે, તો કે 2^-4, જેમ ઉપરમાં માઇનસ એક ઘાત હતી તો છેદમાં આવી ગઈ, ઓલરેડી આ છેદમાં છે એટલે કે નીચે છે, માઇનસ ને પ્લસ કરો તો શું કરવું પડે, તો નીચેમાંથી ઉપર જવા પડે 2^4. ફરીથી જે શું કર્યું, તો આપણે રકમમાં જે માઇનસ વાળી ઘાત હતી તેને પ્લસ ઘાતમાં કરી, માઇનસ વાળી ઘાતને પ્લસ ઘાતમાં કરી હોય તો તે સંખ્યાની વ્યસ્ત સંખ્યા કરી, એટલે કે વ્યસ્ત એટલે શું હતું કે અંશમાં હોય તો છેદમાં આવી જાય, છેદમાં હોય તો અંશમાં આવી જાય, આશરે અંશમાં જાય છેદમાં આવી ગયા, આ 2^-4 ઘાત ની છેદમાં તો અહીંયા આવતું રહેશે. હવે આનું આપણે સાદુરૂપ આપીશું. હવે આમાં જોઈએ આપણે શું કરવાનું છે, તો કે આપણે છેદ મેળવવા માટે સંખ્યાને કઈ કરવી પડે, સરખી. તો જોયું તો અડધા સરખા થઈ શકે એમ છે, તો ટ્રાય કરીએ કે 5^3^2^4 છે
હંમેશા આ સિમ્બોલ શોધવાને તમારે ઘાતને પ્લસ રૂપે દર્શાવવાનો પ્રયત્ન કરો. આમાં પણ જોઈએ આપણે શું કર્યું હતું તો કે માઇનસ ઘાતમાં છે માટે પ્લસ હતા. આમાં પણ એક કર્યું માઇનસ ઘાતને કેવો મળ્યો તો એટલે પ્લસ ઘાતમાં લખી નાખ્યો. હવે માઇનસ ઘાતને તો ખબર છે વ્યસ્ત તો 60 નું વ્યસ્ત કેટલા સમય છે. ત્યાર પછી દાખલા નંબર 3 માં આપણે કીધું છે કે જો 5 ની m ઘાત ભાગ્યા 5 ની માઇનસ 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત હોય તો m ની કિંમત શું. હવે આ રકમ પરથી આપણે જે m આપેલો છે તેની કિંમત શોધવાની છે. તો એના માટે સૌપ્રથમ રકમ લખીએ 5 ની m ઘાત ભાગ્યા 5 ની માઇનસ 3 ઘાત બરાબર 5 ની. હવે તમે રકમને ધ્યાનથી જુઓ તો તમને જણાશે કે આ રકમમાં બધાનો આધાર કેવો છે તો બે એકસરખો છે. કેટલો આવેલો છે 5 અને બધાની ઘાત કેવી છે તો કે અલગ. તો જ્યારે બધાનો આધાર સરખો હોય તો શું કરી શકીએ આપણે ત્યાંના નિયમ મુજબ આ બંનેનો આધાર સરખો છે. અત્યારે આપણે ખાલી ડાબી બાજુને જોઈએ છીએ આ જમણી બાજુ ભૂલી ગઈ. તો આ બંને સંખ્યામાં આધાર સરખો વચ્ચે ભાગાકારની નિશાન તો આપણે નિયમ જોઈએ તો ઘાતકનો જ્યારે બંનેના આધાર સરખા હોય ભાગાકારની નિશાન હોય તો એની ઘાતની થાય બાદ. આપણે લખી શકીએ 5 ઉપર m ઘાત માઇનસ કૌંસમાં માઇનસ 3 શું કર્યો બધાનો આધાર સરખો છે તો એના લખ્યા 5 હવે બંને ઘાતની કરવાની બાદ બાદ તો m માઇનસ માઇનસ 3 બરાબર 5 ની 5. હવે આનો આપણે સાદો રૂપ આપીએ તો 5 m ના m આ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ ઉપર 3 બરાબર 5 ની 5. હવે આમાં પણ એક નિયમ છે ઘાતાંકનો કે જ્યારે બરાબરની ડાબી અને જમણી બાજુ બંનેનો આધાર સરખો હોય તો ઘાતાંકને પણ નીચે લસાવી શકાય. તો આનું થઈ જશે m + 3 = 5. કેવું થયું તો કે આ બે સંખ્યા આધાર તો બંનેનો આધાર શું થશે ઉડી જશે. તો આધાર ઉડી જાય તો ખાલી રકમ ઉડી બંનેનો ઘાતાંક એટલે કે m + 3 = 5. હવે આનું સાદુરૂપ આપવા માટે આપણે m ની કિંમત શોધવી છે. m ની કિંમત શોધીએ તો ડાબી બાજુ m લેવો જોઈએ બાકી બધી સંખ્યા જમણી બાજુ લેવી જોઈએ. તો 3 અને જમણી બાજુ જાય 5 ના 5 આમાં આવશે સરવાળાનો ક્રમનો નિયમ. તો આ પ્લસ છે એ ઉલી બાજુ જાય જમણી બાજુ થઈ જાય માઇનસ. તો m = 5 - 3 = 3. તો આ રીતના આપણને m ની કિંમત મળે. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને કહ્યું છે કે નીચેની સંખ્યાને તેના પ્રમાણે સ્વરૂપ લખો એટલે કે નીચે આપણે વિવિધ સૌથી નાની સંખ્યા અને સૌથી ટૂંકમાં મોટી સંખ્યા એટલે ખૂબ જ મોટી સંખ્યાઓ અને ખૂબ જ નાની સંખ્યાઓ આપેલ છે તેને આપણે પ્રમાણે સ્વરૂપે લખવાની છે. તો આ પ્રમાણે સ્વરૂપે લખવું હોય તો એના થોડાક નિયમો છે એ નિયમ અનુસાર આપણે પ્રમાણે સ્વરૂપે લખી શકાય. તો સૌથી પહેલા સંખ્યા આપણે આપેલ છે 0.00085. તો આ ખૂબ જ નાની સંખ્યા છે તેને આપણે પ્રમાણે સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય. તો કોઈ પણ નાની અથવા મોટી સંખ્યાને પ્રમાણે સ્વરૂપે લખવું હોય તો એને ઘાત સ્વરૂપે લખવી પડે. તો ઘાત સ્વરૂપે કેવી રીતે લખવી તો જો આનું કોઈ પણ સંખ્યા એકી હોય એટલે કે 00 વાળી અને અહીંયા કેટલા છે એ 55 છે. તો હવે આ સંખ્યાને લખવી તો આપણે પોઈન્ટને ક્યાં લેવો પડે તો કે 8 ની પાછળ ત્યાં એક આંકડા પછી. હવે એક આંકડો કયો લેવાનો તો કોઈ પણ આંકડો લઈ 0 સ્ક્વેર હોવો જોઈએ. આમાં બધા 00 છે પેલો આપણો કીધે હોય તો 50 છે. આપણે પોઈન્ટને લેવા પણ સારી 8 પછી. હવે પોઈન્ટને આપણે અહીંયા લેવો આ જગ્યાએ તો શું કરવું પડે તો કે અહીંયાથી પોઈન્ટને કેટલા સ્ટેપ પછાડવો પડે એટલી ઉપર ઘાત લખી. અને હવે એનો નિયમ છે કે પોઈન્ટ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો ઘાત માઇનસ. પોઈન્ટ બી જમણી બાજુથી ડાબી બાજુ જાય તો પોઈન્ટ બી હોય ઘાત રહે પ્લસ. તો આપણે અહીં લખી દઈએ બરાબર કેટલા સ્ટેપ તો કે 1 2 3 4 અહીંયા પોઈન્ટ આવી જાય છે એટલે થઈ જશે કે 8.5. પોઈન્ટ અહીંથી ખસેડીને આપણે અહીંયા લેવો તો 4 સ્ટેપ પકડાય તો 8.5 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. જેટલા સ્ટેપ તમે પોઈન્ટને ખસેડો એટલી 10 ની ઘાત લગાવી. હવે આ માઇનસ ઘાત કેમ આવી તો કે ડાબી બાજુથી જમણી બાજુ ગઈ આટલી નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કરી એટલે માઇનસ આવશે. આ દાખલામાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યામાં જાય ઘાત આવશે. તો જવાબ કેટલો મળ્યો આપણે 8.5 ગુણ્યા 10 ની માઇનસ 4. સીધી તમે આ રીતના ગણતરી કરી શકો છો. હવે ત્યાર પછી આપણે બીજા દાખલામાં
ની સંખ્યા હોય તો એનો પોઈન્ટ ક્યાં આવશે તો અહીં અને પાછળ શું હોય તો કે 0 0 0 એટલે કે આ સંખ્યાને તમે આ રીતના પણ દર્શાવી શકો અને પોઈન્ટ વગર પણ દર્શાવી શકો તો જ્યારે પોઈન્ટ વગર સંખ્યા હોય તો આપણે કંઈ જોવાની જરૂર નથી પણ પોઈન્ટ વગરની સંખ્યા હોય તો માની લેવાનું કે પોઈન્ટ ક્યાં આવશે એટલે કે છેદ આવશે હવે આ પોઈન્ટને ખસેડીને આપણે લેયા હોય છે ક્યાં તો કે 6 અને 2 ની વચ્ચે તો કેટલા સ્ટેપ ચાલશે તો 1 2 3 4 5 6 તો આપણે લખી શકીએ 6 × 2 × 10 હવે અહીંયા આપણે જમણી બાજુથી ડાબી બાજુ ગયા હતા એટલે ઘાતાંકને માઈનસ અહીંયા આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ અથવા જમણી બાજુથી ડાબી બાજુ જઈએ છીએ એટલે કે ડાબી બાજુ જવા પર ઘાત કેવી આવશે પ્લસ કેટલા સ્ટેપ 6 અને લખી શકો 10 × 6 ઘાત અથવા બીજી રીતે આપો 0.00 ની સંખ્યા નાની છે આ 0.00 માંથી આપણે કઈ સંખ્યા કરી 8/5 એટલે કે આ ઉપરની સંખ્યા કરતાં સંખ્યા મોટી થાય તો અહીંયા ઘાત કરવાની માઈનસ હવે આ સંખ્યા આપણે જોઈએ બાણાય પૂછે કે કેટલી વાર સંખ્યા મોટી છે એમાંથી સંખ્યા કરીને 6.2 એટલે આના કરતાં નાની સંખ્યા કરે તો ઘાત આવશે આ રીતે આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીને આપણે પ્રમાણિત રૂપમાં સંખ્યાને કર્યો હોય ત્યાર પછી દાખલા નંબર 3 માં જોઈએ સંખ્યા 0.000 હા એટલે ઘણી બધી સંખ્યા નાની છે હવે આને આપણે પ્રમાણિત રૂપમાં લખીએ તો પોઈન્ટને ખસેડીને લેવામાં આવે 7/5 10^-6 ત્યાર પછી દાખલા નંબર 4 માં જોઈએ તો કે ખૂબ જ મોટી સંખ્યા છે એ પ્રમાણે સ્વરૂપમાં ફેરવો તો પોઈન્ટ અહીંયા આપેલો છે રકમ નથી એક પ્રોડક્ટ સમજવા માટે પોઈન્ટ ક્યાં છે તો કે છે હવે પોઈન્ટને આપણે ખસેડીને અહીંયા 3 પછી લેવાનો છે તો કેટલા બુકા જવું પડે તો 1 2 3 4 5 6 7 8 9 આપણે લખી શકીએ 3 9 18 જ્યાં હું ત્યાં ક્રમમાં આવ્યો હોય તો આપણે જે આ સંખ્યા 0 સિવાયની હોય આપણે બધી રાખી કેવી છે ઉરજ એટલે કે 3/186 લખવાના પછી 0 લે લખવાની જરૂર નથી આપણે લખી શકીએ 3/186 × 10^9 તો આ રીતના આપણે વિવિધ સંખ્યાઓને